કામરેજ પોલીસે ધાડ પાડતી ગેંગના રંગમાં ભંગપાડી હાઈવે પર ધાડ પાડતી ટોળકીની ચાલી રહી હતી કામગીરી. તે દરમિયાન કામરેજ પોલીસ ત્રાટકી હતી અને ટ્રક ચાલકનો જીવ બચાવી સાથે સાથે ધાડ પાડતી ટોળકીના એક સભ્યને પણ ઝડપી પાડ્યો છે. કામરેજ નેશનલ હાઈવે નંબર 48 ને અડીને આવેલું ગામ છે અને આ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ધાડ પડતી હોવાની ઘટના પણ બનતી જ રહી છે, જેને લઈને પોલીસ પણ સાબદી થઈ છે. કામરેજ પોલીસ હાઈવે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નવીપાડી ગામની સીમમાં હોટેલ રાજ સામે ટ્રક ચાલક સાથે કંઈક અજુગતું થઈ રહ્યું હોવાનું પોલીસની ટીમને જાણ થઈ, જેથી પોલીસે ટ્રક નજીક ધસી ગઈ અને પોલીસને જોઈને 4 જેટલા લોકો અલગ અલગ 3 બાઇક પર ફરાર થયા હતા. જ્યારે ટ્રકની અંદર ડ્રાઈવર સાથે મારપીટ કરી રહેલો એક ઈશમ પોલીસને હાથે ઝડપાયો હતો. પોલીસ ઈશમને ઝડપી પાડી પૂછપરછ કરતા ટ્રક ચાલકને લૂંટી રહ્યા હોવાનું પણ સામે આવ્યું હતું. ગત રાત્રિએ મહેરબાન આઈજીપી સાહેબ અને એસપી સાહેબની સૂચના મુજબ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને રોકવા તથા શોધવા લગત કામરેજ પોલીસના સ્ટાફ સાથે અમે પેટ્રોલિંગમાં હાઈવે પર હતા. દરમિયાન રાજ હોટલના સામેના ભાગે અમદાવાદથી બોમ્બે જતા હાઈવે પર એક ટ્રક નંબર GJ12BX7424ની કેટલાક ઈસમો બાઇક વડે બાઇક આડા કરી ઊભી રાખી અને ટ્રકવાળાને મારતા હતા, જે અમે પેટ્રોલિંગ દરમિયાન અમે તથા અમારા સ્ટાફે જોઈ જતા. તે જગ્યાએ જતા એક ઈસમ પકડાઈ ગયેલો અને બીજા 4 ઈસમો, 3 મોટરસાઇકલ, 2 સ્પ્લેન્ડર અને 1 બુલેટ હતું, જેની પાછળ દાદા લખેલું હતું. એ બુલેટ લઈને ભાગી ગયેલા અને એક ઈસમ પકડાઈ ગયેલો, જેનું નામ રોહિતભાઈ મુકેશભાઈ વસાવા હતું. એ ઈસમને પકડી અને એના પૂછપરછ કરતા તે લોકો આ પ્રકારે ભેંસો ભરેલી ગાડી આવતી હોય એવી ભેંસો ભરેલી ગાડીઓ રોકી એના ડ્રાઈવરોને માર મારીને એમના પાસેથી જે પૈસા હોય કઢાવી લેતા હોવાની હકીકત જાણવા મળે. જે આધારે ટ્રક ડ્રાઈવર કુલદીપભાઈ મોહનભાઈ ફતેપુરિયા, તેમની સાથેના કંડક્ટર તેમજ તેમના ભેંસો જે ભરેલી હતી એ ભેંસોના માલિકને નીચે ઉતારી પૂછપરછ કરતા ટ્રક ડ્રાઈવર પાસેથી ઉપરોક્ત ભાગી ગયેલ 4 ઈસમોએ 10,000 રૂપિયા લઈ ભાગી ગયેલા. એમને છરા બતાવી, ડર બતાવી અને માર મારેલો, જે બાબતે ફરિયાદીનું મેડિકલ કરાવવામાં આવેલું અને ત્યારબાદ ફરિયાદીની ફરિયાદ લઈ આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે. પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપી રોહિત વસાવાની સઘન પૂછપરછ કરવામાં આવતા ચોંકાવનારી હકીકતો પણ સામે આવી હતી. ઝડપાયેલો આરોપી રોહિત વસાવા તેમજ અન્ય 4 આરોપી રોહિત જોગરાણા, મેહુલ ડાંગર, દીપક રાઠોડ તેમજ ચકો ભરવાડ હાઈવે પરથી પસાર થઈ પશુ ભરેલી ટ્રકોને નિશાન બનાવતા અને જબરજસ્તી રોકતા પણ હતા. ટ્રક ચાલક તેમજ ક્લીનરને છરા તેમજ અન્ય હથિયાર બતાવી મારામારી ધાડ કરી ફરાર થઈ જતા. જો કે કામરેજ પોલીસની સતર્કતાને કારણે ડ્રાઈવરનો જીવ બચી ગયો. એક આરોપી પણ ઝડપાયો છે, ત્યારે કામરેજ પોલીસ દ્વારા અન્ય આરોપીને ઝડપી પાડવા તનતોડ મહેનત પણ કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ.